नमस्कार विद्यार्थी मित्रों, हूँ कनु जोशी। आप सर्वे विद्यार्थियों धोरण 9 गणित विषयना क्लास में स्वागत है। विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपणे प्रमाण विषय शीखीशू, चैप्टर नंबर 7। जे आपणे आगळ केटलाक प्रमेय जोई गया विद्यार्थी मित्रों, हवे केटलाक बाकी प्रमेय जे छे एमना विधान आपणे खास जोवाना छे। तो जे परीक्षामां पूछाई शके छे विद्यार्थी मित्रों, तो खास जोई लेशो बराबर, अथवा ए विधानो आपणने दसमामां विद्यार्थी मित्रों काम लागवाना छे, तो आपणे एने खास जोई लईशुं। तो प्रमेय 7.4 जेमां आप्युं छे बा 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 एकरूपतानी शरत। तो बा 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 उपरथी आपणे कोईपण बे त्रिकोणने एकरूप बतावी शकीए ए माटेनी शरत बराबर। एकरूप एटले एक सरखा, एकरूप एटले एक सरखा बतावी शकीए। तो कई शरत मुजब बतावी शकीए? बा बा बा, तमारा बा नहीं, बा 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 शरत मुजब। विद्यार्थी मित्रों, तो बा 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 एनो मतलब शू? बाजू 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 बराबर। आ शरत मुजब आपणे त्रिकोण ने एकरूप बतावी शकीए जोईए। चलो, जो एक त्रिकोणनी त्रणे बाजुओ बीजा त्रिकोणनी त्रणे बाजुओने केवी होय? सरखी होय, तो बंने त्रिकोण एकरूप थाय। एकरूप थाय तो बंने त्रिकोणो केवा होय? सरखा होय। तो सरखा होवा माटे आपणे त्रिकोणने शुं बतावुं जरूरी छे? एकरूप। एकरूप केवी रीते बतावी शकीए? तो आवी केटलीक शरतोने आधारे बतावी शकीए। तो त्रिकोण एबीसी अने त्रिकोण पीक्यूआरमां जो एबी ने जेटली पीक्यू होय, बीसीना जेटली क्यू आर होय અને એસીના જેટલી પી આર, આ ત્રણે ત્રણ બાજુઓ જો સરખી આપેલી હોય તો બંને ત્રિકોણોને કેવા ત્રિકોણ કહી શકાય? એકરૂપ ત્રિકોણ કહી શકાય। તો આપણે આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, જ્યારે કોઈ પણ બે ત્રિકોણમાં આવું આપ્યું હોય, તો સમજો કે એક ત્રિકોણ એ બી સી આપ્યો છે, બીજો ત્રિકોણ પી ક્યુ અને આર આપ્યો છે બરાબર। અહીં આકૃતિ વિદ્યાર્થી મિત્રો અલગ દોરેલી છે જે સાબિતી માટેની છે, તો આપણે આટલી જ ધ્યાન રાખીશું। પી ક્યુ આર જો એમાં વિદ્યાર્થી મિત્રો હોય, એ બી એટલું જ પી ક્યુ હોય, બી સી એટલી જ ક્યુ આર હોય અને એસી એટલી જ પી આર હોય, તો આ બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય। બસ આટલું આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, ઓકે। નેક્સ્ટ, કાકબા એકરૂપતાની શરત। કઈ શરત છે? કાકબા એકરૂપતાની શરત। કાકબાનો મતલબ કાટખૂણો, કર્ણ અને બાજુ। કાટખૂણો, કર્ણ અને બાજુ, આ જો સરખું હોય બે ત્રિકોણનું, તો આપણે બંને ત્રિકોણને કેવા ત્રિકોણ બતાવી શકીએ? એકરૂપ ત્રિકોણ બતાવી શકીએ। તો જો બે ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં જો બે કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ક્યારે હોઈ શકે? કાટકોણ ત્રિકોણ હોય ત્યારે। કર્ણ ક્યારે હોઈ શકે? કાટકોણ ત્રિકોણ હોય ત્યારે। તો ત્રિકોણ કેવા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? કાટકોણ। તો જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય, તો બંને ત્રિકોણો કેવા હોય? એકરૂપ હોય। જો બે કાટકોણ ત્રિકોણ હોય, એની અંદર એક ત્રિકોણનો કર્ણ એ બીજા ત્રિકોણના કર્ણ સાથે, તો આ એક ત્રિકોણનો કર્ણ અને આ બીજા ત્રિકોણનો કર્ણ બંને સરખા હોય અને અનુરૂપ બાજુઓ, એમને અનુરૂપ બાજુને સમાન હોય, અનુરૂપ બાજુને સમાન છે બરાબર। કોઈ પણ આ બાજુ સરખી છે તો, અથવા આ બાજુ સરખી છે, અનુરૂપ બાજુને સરખી હોય, તો બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહી શકાય। તો ચાલો, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો બી અને ક્યુ કેવા છે? 90ના, એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયા। તો આપણે બતાવવું જોઈએ કે કાટકોણ ત્રિકોણ છે એની શરત શું? બંનેના ખૂણા કેટલા કેટલાના હોવા જોઈએ? એક ખૂણો 90-90નો, તો ભાઈ કે બી ખૂણો, આ ત્રિકોણનો બી ખૂણો અને આ ત્રિકોણનો ક્યુ ખૂણો 90નો છે, માટે બંને ખૂણા કેવા થશે? સરખા થશે, ઓકે। ચલો, કર્ણ જો બી ખૂણો હોય તો કયો કર્ણ બને? એસી। ત્રિકોણ એબીસીમાં આ ખૂણો 90નો છે, તો કર્ણ કયો બને? એસી। અને પી ક્યુ આરમાં ક્યુ ખૂણો 90નો છે, તો કયો કર્ણ બને? પી આર। તો આ બંને સરખા હોય, તો કર્ણ એસી અને કર્ણ પી આર। બીસી અને ક્યુ આર, ચલો આ આ બાજુ બીસી અને આ બાજુ ક્યુ આર, આ પણ સરખી છે, તો કાટખૂણો કર્ણ અને બાજુ, કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ, આ સરખું થાય છે, માટે આપેલા બંને ત્રિકોણો કેવા ત્રિકોણ થાય? એકરૂપ ત્રિકોણ થાય, એટલે કે એક સરખા માપના ત્રિકોણ કહી શકાય। એક સરખા બતાવવા માટે સૌપ્રથમ શું બતાવવું જોઈએ? ત્રિકોણો કેવા છે? એકરૂપ। તો આ ચિહ્ન શું દર્શાવે છે? બંને ત્રિકોણ કેવા હશે? એકરૂપ ત્રિકોણ હશે, ઓકે, એવું સાબિત કરી શકાય। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 7.6। પ્રમેય 7.6માં આપણને શું આપ્યું છે? તો કે ભાઈ, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, જો
त्रिकोणनी बे बाजुओ असमान होय, सरखा मापनी न होय तो असमान होय, बराबर। तो मोटी बाजूनी सामेनो खूणो मोटो होय, तो मोटी बाजूनी सामेनो खूणो केवो होय, मोटो होय। बे बाजू एक सरखा मापनी नथी, कोई त्रिकोण में बे बाजू एक सरखा मापनी नथी, असमान छे। तो मोटी बाजू होय जे एनी सामेनो खूणो केवो होय, मोटो होय, नानी बाजू होय एनो सामेनो खूणो केवो होय, नानो होय। ओके, तो अहीं एक आपणे त्रिकोण लईशुं, त्रिकोण एबीसी में, त्रिकोण एबीसी में एसी अने एबी बाजू सरखी नथी, तो एनो मतलब एसी ग्रेटर देन एबी। तो एसी बाजू मोटी छे अने एबी बाजू नानी छे, आ बाजू मोटी छे, आ बाजू नानी छे, तो बन्ने बाजू सरखी नथी, तो एसी ग्रेटर देन एबी। तो एसी बाजूनी सामेनो खूणो मोटो थशे, एसीनी सामेनो खूणो कयो थशे, बी, अने एबीनी सामेनो खूणो कयो थशे, सी। तो जे मोटी बाजू छे एनो सामेनो खूणो मोटो थाय, ने जे नानी बाजू छे एनो सामेनो खूणो केवो थाय, नानो थाय। तो एवी आकृति दोरीए, तो अहीं एवी आकृति दोरेली छे, ए बी अने एसी, बराबर। तो मोटी बाजू कई देखाय छे अहीं, एसी बाजू, तो चलो एनी सामेनो खूणो कयो थशे, एबी, तो आ खूणो मोटो हशे, आ बधा ज खूणाओ पैकी आ खूणो केवो हशे, मोटो हशे। જ્યારે નાની બાજુ કઈ દેખાય છે, એ બી, તો એની સામેનો ખૂણો કેવો હશે, નાનો હશે, બરાબર। આવું આપણે યાદ રાખવાનું છે। પ્રમેય 7.7, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 7.7 આપ્યો છે આપણને, જેમાં શું કીધું છે કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય, મોટી હોય। જેમ આપણે ઉપર પ્રમેય જોયો કે મોટી બાજુની સામેનો ખૂણો કેવો હોય, મોટો હોય, તો મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય, મોટી હોય, સ્વાભાવિક છે, બરાબર। જો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, તો પછી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય, મોટી જ હોય ને, બરાબર। આ એનાથી ઉલટું થઈ ગયું કે જો બાજુ મોટી હોય તો સામેનો ખૂણો મોટો હોય, અને સામેનો ખૂણો મોટો હોય તો સામેની બાજુ પણ કેવી હોય, મોટી જ હોય। જે ખૂણો મોટો છે એની સામેની બાજુ કેવી હોય, મોટી। તો પ્રમેય 7.7 કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય, મોટી હોય। આ તો તમને ખ્યાલ આવી ગયો હશે, ઓકે। ચલો નેક્સ્ટ આગળ વધીએ। નેક્સ્ટ આપણને આપ્યું છે કે ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય। ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો હોય, વધારે। તમે કોઈ ત્રિકોણ લો છો, ચલો એ બી સી, હવે તમે એ બી અને બી સીનો સરવાળો કરો તો એ હંમેશા સી કરતાં કેવો થાય, મોટો થાય। અથવા તમે એ અને સીનો સરવાળો કરો તો હંમેશા બી કરતાં કેવો થાય, મોટો થાય। અથવા તમે બી અને સીનો સરવાળો કરો તો એ કરતાં હંમેશા કેવો થાય, મોટો જ થાય। કેવી રીતે જોઈએ, ચલો આપણે ખૂણા લઈ લઈએ, બરાબર, કે ભાઈ આ એ ખૂણો, આ બી ખૂણો અને આ સી ખૂણો, આનું માપ 50 છે, આનું માપ 30 છે, અને આનું માપ 100 છે, ઓકે। ચલો હવે આપણે કોઈપણ બે બાજુનો સરવાળો કરીએ, બરાબર। તો કોઈપણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો થશે, વધારે થશે। સોરી, ખૂણાનો સરવાળો નથી કરવાનો વિદ્યાર્થી મિત્રો, મેં ખૂણાનું માપ લખી દીધા છે, ભૂલ છે અહીંયા। આપણે બાજુ લેવાની છે, શું લેવાની છે, બાજુ। સમજો આ 3 માપ છે, આ 5 માપ છે, અને આ 9 માપ છે, ઓકે। આવી રીતની બાજુના માપ આપણે બાજુનો સરવાળો લેવાનો છે, મેં ખૂણા લખ્યા હતા, ભૂલ થઈ હતી મારી, ઓકે। ચલો જોઈ લઈએ, તો ભાઈ 5 અને 3નો સરવાળો કેટલો થાય, 8। અહીંયા માપ લેવામાં પણ ભૂલ થઈ છે, ઓકે। આપણે આવું કંઈક લઈ દઈએ કે 3, 5 અને 6 આવું કંઈ માપ છે, ઓકે। ચલો તો 3 અને 5નો સરવાળો કેટલો થાય, 8, તો એ ત્રીજી બાજુ કરતાં કેવો થશે, મોટો થશે। 5 અને 6નો સરવાળો કરીએ તો 11, એ ત્રીજી બાજુ કરતાં મોટો થશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમાં આવી જ શરત હંમેશા બને છે કે એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે, વધારે હોય છે। તો ત્રિકોણ એબીસી લઈએ, એમાં એ બી અને એસીનો સરવાળો ત્રીજી બાજુ કઈ થાય, બીસી કરતાં મોટો થશે। એસી અને બીસીનો સરવાળો ત્રીજી બાજુ એ બી કરતાં મોટો થઈ શકે, અને બીસી અને એ બીનો સરવાળો કરીએ તો એસી બાજુ કરતાં મોટો થાય। તો આમ 3 બાજુ આપણે અહીંયા લઈ લીધી, બરાબર, બાકીની 2 બાજુના સરવાળા, તો એ રીતે આપણે સાબિત કરી શકીએ,
ओके विद्यार्थी मित्रों, चलो अँ आप बधाज प्रमेय पूरा थी जाए, आपू चेप्टर पर अँ संपूर्णपणे पूर्ण थी जाए। ओके, तमे आटली वस्तु तैयार कर लेशो एटले तमने आमाथी पूरेपूरा मार्क्स मिली सके। विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट नवा लेक्चर साथ नवा प्रकरण साथ मळीशुं।